જિલ્લાના જેસર તાલુકાના કરચાળા ગામે રાત્રિના સમયે દીપડાએ 4.5 વર્ષના બાળકને મોતની ઘાટ ઉતાર્યો હતો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરચાળા ગામે રાત્રિના સમયે વાડી વિસ્તારમાં રાજુલાથી ભાગી ઉરડવા આવેલા પરિવારના 4 વર્ષના બાળકને દીપડાએ શિકાર બનાવતા મોતને ઘાટ ઉતાર્યું છે. કોડી કનુભાઈ રાધુભાઈ બારૈયાના દીકરાને દીપડો ઉપાડી જતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ખેડૂત આગેવાન મનુભાઈ ચાવડા, પીએમ ખેની, વિપુલભાઈ ભાલિયા, પદુભાઈ બાલધિયા, કરજાળા સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામજનો જેસરના સરકારી દવાખાના ખાતે એકઠા થયા હતા. જંગલ ખાતાની ઘોર બેદરકારી તથા માનવીય સંવેદના વિહીન ફોરેસ્ટ અધિકારી વિરુદ્ધ મામલતદાર જેસરને આવેદન પાઠવી રોષ ઠાલવ્યો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી બાળકના મા બાપે બાળકની લાશ લેવાનો ઇનકાર કરતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. જેસર પંથકમાં અનેક આવી ઘટના બનતી રહી છે ત્યારે સરકાર અને વન વિભાગના આ બાબતે ક્યારે નિંદરમાંથી જાગશે એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટર ભૂપત ડોડિયા, બગદાણા, NS ગુજરાત ન્યૂઝ.